ખાલી પ્રશ્ન એ થયો કે બાળકનો આધાર કાર્ડ 5 વર્ષથી નીચેનો કાઢેલો હતો બરાબર, હવે બીજો આધાર કાર્ડ કઢાવવાનો છે, એનો અપડેટ કરાવવાનો છે, તો થાય કે 10 વર્ષથી ઓછાનો કોઈનું નહીં થાય એટલે અંગૂઠા નથી આવતા એમ નહીં અંગૂઠા એમ બેન મેં કીધું કેપ્ચર તો કરો પછી અંગૂઠા લે કે ના લે બીજા નંબરની વાત છે એ કે હું નહીં કરીશ એમ એમ કરીને ઉઠી ગયા બસ મારે નથી કરવું જ્યાં કમ્પ્લેન કરવી બેન ને કેવું હોય ગમે એને કેવું કહી દો ક્યાં દાદાગીરી કયું પ્રશ્ન જ હતો ને મારો એક વસ્તુ એક માણસ પ્રશ્ન કરે જવાબ દઉં પણ જવાબ શાંતિ થી દેવો જોઈએ ભાઈ હા ભલે લાઈન લાઈન મે જજે અહીંયા લાઈન મે જજે અહીંયા કસ્ટમર ઉભા છે આ બાળકો ને લઈને બરાબર આ બધા કસ્ટમર ઉભા છે છતાં આ ખાવડા પોસ્ટ ઓફિસ ના જે છે એ આધાર કાર્ડ ભાઈ બનાવવાની દાદાગીરી થી ના પાડે છે બરાબર એ કોઈ પ્રશ્ન નો જવાબ નથી આપતો આ ખાવડા પોસ્ટ ઓફિસ માં એસપીએમ સાહેબ બેન પણ છે છતાં બેન ને અને બધાને કહે છે કે મારી જ્યાં કમ્પ્લેન કરવી હોય કરી દો અને એસપી સુધી કે કમ્પ્લેન કરો અને દાદાગીરી થી આ બધી સિસ્ટમ બંધ કરી નાખી છે આ હિતેશભાઈ છે અને એ આધાર કાર્ડ ની કામગીરી બંધ જ કરી નાખી છે એને સામાન્ય પ્રશ્ન પૂછ્યો એના પરથી આ બધા લાભાર્થીઓ ઉભા છે આ બાળકો નાનાને લઈને સવારના 10 વાગ્યાથી આ બાળકોને લઈને અહીંયા ભૂખ્યા તરસ્યા બેઠા છે છતાં પણ આ ભાઈ નથી બનાવતા અને પોતાની મનમાની કરે છે બરાબર એ પોતે સવારમાં એવું સાંભળ્યો કે 10માની એક્ઝામ આપવા ગયા છે અને આજે 2 વાગે આવ્યા છે પણ હજી પણ એ આ બનાવતા નથી આ એસપીએમ બેનની હાજરી પણ છે અને આ ભાઈ સાથે બેઠા છે મારું નામ ઈશા સમા છે હું નાના નિનારા ગામનો વતની છું એમાં એવું થયું હતું કે હું 7/3/2020 રોજ મારે 3 ભત્રીજીઓના આધાર કાર્ડ બનાવવા માટે ખાવડા પોસ્ટ ઓફિસમાં ગયેલ મારાથી અગાઉ આશરે 10-15 લોકો એમના બાળકોને લઈને સવારના 10 વાગ્યાથી ત્યાં આધાર કાર્ડ બનાવવા માટે આવી ગયેલ હતા પરંતુ આધાર કાર્ડ બનાવવાવાળા ભાઈ છે એ ત્યાં પોસ્ટ ઓફિસમાં પૂછ્યા કરતા એમની 10માની એક્ઝામ હતી એટલે એક્ઝામ દેવા ચાલ્યા ગયા હતા એટલે એ બાળકો અને એવું સાંભળવા મળ્યું કે લગભગ એ આધાર કાર્ડ બનાવવાવાળા ભાઈ 1 વાગે આવશે અને એ ભાઈ 2 વાગે આવ્યા હતા ત્યાં સુધી આ લોકો બધા અમે લોકો રાહ જોઈને બેઠા હતા ત્યાં નાના બાળકોને ભૂખ્યા તરસ્યા રાખીને રાહ જોઈ બેઠા હતા અને એ ભાઈ આવ્યા 2 વાગે આશરે ત્યારે 2 થી કીધું કે હું 3 વાગ્યા સુધી જ આધાર કાર્ડ બનાવીશ જેટલા આધાર કાર્ડ બનશે પછી એમણે આધાર કાર્ડ બનાવવાનું શરૂ કર્યું તો મેં પૂછ્યું કે ભાઈ બે મારી ભત્રીજીની 3 છે એમાંથી 2ના આધાર કાર્ડ અપડેટ કરાવવાના છે 5 વર્ષ ઉપર થઈ ગયા છે એટલે તો એ ભાઈએ ચોખ્ખી ના પાડી દીધી કે 10 વર્ષ સુધીના બાળકોના ફિગર આવતા જ નથી અને હું લેતો પણ નથી તો મેં એ ભાઈને કીધું કે તમે 10 વર્ષના બાળકો જે છે ભલે 10 વર્ષથી નીચે પણ એમની ટ્રાય તો કરો કદાચ ના આવે ફિંગર ના આવે તો બીજી અલગ વાત છે તો મારે જરૂર નથી ભલે તમે ટ્રાય તો કરો તો એ ભાઈ ગુસ્સે થઈ ગયા અને આખી સિસ્ટમ બંધ કરી દીધી અને કીધું કે મને શીખવાડવાનું બંધ કરો અને હું આધાર કાર્ડ નહીં બનાવું એમ કહી અને ગેરવર્તણૂક કરે છે અને એમણે ચોખ્ખી ના પાડી દીધી અને આખી સિસ્ટમ આધાર કાર્ડની બંધ કરી નાખી કોમ્પ્યુટર સીપીયુ બધા બંધ કરી નાખ્યા સિસ્ટમ જ આખી બંધ કરીને બહાર ચાલ્યા ગયા અને પાછું કહી દીધું કે તમારે જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કરો અને એનું બેન હતા એસપીએમ બેન હાજર હતા છતાં એમની રૂબરૂમાં એવું કીધેલ છે અને એની મારી પાસે સાબિતી છે એમણે ના જ પાડી દીધેલી કે હું આધાર કાર્ડ નહીં બનાવું એટલે 10 વર્ષથી જો નીચે 10 વર્ષથી નીચેના બાળકો 5 વર્ષ ઉપરના એમના પોતાની ફિંગર જોઈએ છે અને પોતાની ફિંગરથી નથી બનાવવામાં આવતા તો એ બેંકવાળા પણ ખાતું નથી ખોલી આપતા
એટલે મેં એમને કીધું કે તમે એનો તો પછી બનાવો જ નહીં. તો એમણે કીધું એ વાલીના નામ પરથી બનાવે છે, એટલે વાલીના નામ પરથી બનેલા હોય એ 5 વર્ષ ઉપરના બાળક થઈ ગયા હોય એટલે એ ક્યાંય પણ કામ નથી આવતો આધાર કાર્ડ. એટલે મેં એમને એ રીતના વાત કરી પણ એ ભાઈ ગુસ્સે થઈ ગયા અને આખું સિસ્ટમ બંધ કરી દીધી અને ગેરવર્તણૂક કરી અને ઓફિસથી બહાર કાઢી ધક્કામુક્કી કરેલ છે. એટલે મારી એ વિનંતી છે કે આ ભાઈને શિક્ષાત્મક પગલાં લેવામાં આવે, એ મારી વિનંતી છે.